સંસ્કારી નગરી વડોદરાને લાંછન લાગે તેવા દ્રશ્યો વડોદરા શહેરની એક ઇવેન્ટ ટેસ્ટ ઓફ વડોદરામાં જોવા મળ્યા છે નમસ્કાર હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાગ્રત નાગરિક ભાવિન વ્યાસ દ્વારા જ રાવપુરા પોલીસ સ્ટેશનને એક ફરિયાદ કરવામાં આવી હતી કે જે પ્રમાણે વડોદરા શહેરની અંદર યોજાનાર ટેસ્ટ ઓફ વડોદરા જે નવલખી ખાતે યોજાયો હતો તેમાં વિદેશી યુવતીઓ દ્વારા નગ્ન અંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેની સાથે જ વડોદરા શહેરની રાવપુરા પોલીસની સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી છે સાથે જ ના આયોજકો છે તેઓને અગિયાર કલાકે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે અને આજે પણ આયોજકોને પોલીસ દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના અશ્લીલ પ્રદર્શન ના થાય સાથે જ વિદેશી યુવતી અંગ પ્રદર્શન ન કરે તેનું ખૂબ ધ્યાન રાખવાનું રહેશે સાથે જ આ કાયદામાં ગુનો પણ બને છે અને આ જે ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટ થવા જઈ રહી છે ત્યાં આજે મુલાકાત લીધી છે પોલીસ તો પણ સહયોગ સારો હતો હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે ફૂડ ફેસ્ટા કરો પરંતુ નગ્ન વિદેશી યુવતી ટૂંકા કપડાં પહેરી મૂ યોન બોડી સોંગ વગાડે આ બધું જ ના હોવું જોઈએ એ સિવાય તમે કંઈ પણ કરો ખાવા પીવાની સાથે જે ડીજેનો પ્રોગ્રામ કરો તેમાં કોઈ જ વાંધો નથી પરંતુ નગ્નતા અને ખોટા ધંધે આ યુવા ધન જઈ રહ્યું છે તેવા પણ પ્લાનિંગ થઈ રહ્યા છે ત્યારે વિદેશથી બોલાવીને આ યુવતીઓ જ્યારે લોકોને આકર્ષિત કરતી હોય અઢીસો રૂપિયાની ટિકિટ રાખીને જ્યાં ક્રાઉડ ભેગું કરાતું હોય જ્યાં આ ધંધો ચાલી રહ્યો છે ત્રીસ દિવસ સુધી તે નહીં ચાલે તો આ પ્રોગ્રામ સારો થશે સાથે જ આ પ્રોગ્રામ કરો વાંધો નથી પરંતુ જે સંસ્કારી નગરી નગરી છે છે સાંસ્કૃતિક અને મહારાજાનું શહેર ગણાય છે તેને લાંછન ન લાગે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ ગુજરાતની સાંસ્કૃતિક નગરી સમગ્ર શહેર જ્યારે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ત્યારે કોર્ટમાં પણ કેસ થઈ શકે છે કે કાયદેસરનું કાર્યવાહી પણ હાથ ધરાશે આ ખોટું છે તે નહીં ચાલવા દઈએ સાથે જ વડોદરા શહેરના પોલીસનો ખૂબ ખૂબ આભાર પણ આ એડવોકેટે માન્યો હતો રાવપુરા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે સાથે હાથ જોડી અને નતમસ્તક સાથે જ રાવપુરા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને સારામાં સારી કાર્યવાહી કરવા માટે શહેરના યુવાનોના હિતમાં આયોજકોને ચેતવણી આપી છે અને અશ્લીલતા કે નગ્ન અને આ વિદેશી યુવતીઓને સામે લાવીને ખોટા કાર્યક્રમો ન કરવા માટે જ આ એડવોકેટે માંગ પણ કરી છે સાથે જ આયોજકોને વોર્નિંગ પણ આપી છે અને આવતીકાલે પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા છે તેની સાથે જ તેઓની એક માંગ છે કે સંસ્કારી નગરીનું નામ ન બગડે તેવું ભાવિન વ્યાસ મેનેજિંગ કમિટીના સભ્ય દ્વારા જાણવા મળ્યું છે નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દસમ મિત્રો ટેસ્ટો વડોદરા જ્યારથી શરૂ થયું છે ત્યારથી વિવાદોમાં છે પહેલા જે હોર્ડિંગો એને વિધાઉટ પરમિશન લગાવ્યા એને લઈને પણ એડવોકેટ ભાવિન વ્યાસે મુહિમ ચલાવી હતી આ વખતે શું વિવાદ છે આપણે સીધા ભાવિન્યાસથી વાત કરીશું ભાવિનભાઈ શું કહેશો જે રીતે ટેસ્ટ ઓફ વડોદરા શરૂ થયું તમે હોર્ડિંગ માટે પણ અવાજ ઉઠાવી આજે વડોદરામાં સારી વાત છે કે કોઈ પણ એક પણ લટકણિયા દેખાતા નહીં વડોદરા શહેર સંસ્કારી નગરી સાંસ્કૃતિક નગરી અને મહારાજા સયાજી રાવની વિરાસત છે આટલું સારું શહેર એમાં ટેસ્ટ ઓફ વડોદરાના માલેતુજાર માફિયા હોર્ડિંગ માફિયા કહી શકાય પ્રોગ્રામ શરૂ થાય ને એના પહેલાંથી પંદર દિવસથી દોઢસો બસો હોર્ડિંગ લગાયા હતા અને તે પણ મફતમાં કારણ કે ટેસ્ટોપ વડોદરાનો જે આયોજક છે તેનો હોર્ડિંગનો પોતાનો ધંધો છે એટલે એને એવું કે આખું શહેર જ મું હોર્ડિંગોથી ભરી દઈશ કોર્પોરેશનમાં દબાણ લાવ્યો પરંતુ અમે જે રજૂઆત કરી તેને લીધે સ્ટેન્ડિંગ કમિટીએ માત્ર દસ હોર્ડિંગની પરમિશન આપી તે બી કોમર્શિયલ ભાળે એટલે જે એને મફત લગાવવા હતા બસો હોર્ડિંગ એ હટાવી દીધા બધું હટી ગયું પરંતુ છેલ્લા બે દિવસથી અશ્લીલ અભદ્ર બિભત્સ અને વિદેશી યુવતીને લાવીને ક્રાઉડ ભેગું થાય એક તો સામાન્ય વર્ગને પોસાય તેવી ટિકિટ નથી રાખી બસ્સો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીની આ ટેસ્ટ ઓફ વડોદરાની ટિકિટ છે એટલે કોઈ પૈસાપાત્ર વ્યક્તિ જ ટેસ્ટ ઓફ વડોદરાનો આનંદ માણી શકે વડોદરા મધ્યમ વર્ગનું અને નાનકડું શહેર છે વડોદરાના પંચોતેર ટકા લોકો ટેસ્ટોપ વડોદરાને ખાલી બહારથી જોઈ શકે અંદર એન્ટ્રી ના લઈ શકે એટલી તો મોંઘી ફી છે અને એમાં પછી વિદેશી યુવતીઓને બોલાવીને અર્ધનગ્ન કપડાં પહેરાવીને ડિભત્સ અશ્લીલ ચેનચાળા કરાવવા અર્ધનગ્ન પ્રદર્શન કરવું એ આ સંસ્કારી નગરીમાં ના ચાલે એટલે અમે પોલીસને રજૂઆત કરી રાવપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે સારો રિપ્લાય આપ્યો તાત્કાલિક પોલીસની ફોજ મોકલી અને તેમને ચેતવણી આપી કે આ બધું નહીં ચાલે અને આજે પણ એમને બોલાવ્યા હતા પોલીસ સ્ટેશન દીપેન શાહ નામના મુખ્ય આયોજકને પોલીસે બોલાયા અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે કડક શબ્દોમાં કીધું કે આ બધું કરતા નહીં ત્રીસ દિવસની પરમિશન મળી છે એ ગમે ત્યારે રદ થઈ શકે કોઈ પણ પ્રોગ્રામ કરવા પરમિશન મળે ને તો શરતોને આધીન હોય છે એટલે એવું ના સમજતા કે વડોદરા તમારી જાગીર છે જો શરતોનો ભંગ કરે તો આજે બી આખો ટેસ્ટ ઓફ વડોદરાનો પ્રોગ્રામ કેન્સલ થઈ શકે છે એવું એમને કહી દીધું છે એટલે જો પણ અશ્લીલ અભદ્ર બિભસ્ત અર્ધનગરના હાલતમાં યુવતીઓને લાવી વિદેશી યુવતીને બોલાવીને જે યુવાધનને આકર્ષીને ખોટા કામ કરાવવાનો એક કારસો રચ્યો હતો તે હવે બંધ થઈ ગયો છે ને વડોદરા સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે ને ગુજરાતનું ધરોહર છે ને મહારાજા સયાજીરાવની દેન છે એવી આ નગરીને ખોટી રીતે આવા પૈસાદાર માલેતુજાર માફિયાઓ પોતાની આવક વધારવા આવા ધંધા કરશે તો નહીં ચાલે પાંચ કરોડથી વધારે આવક થાય તેવું આ લોકોએ પ્લાનિંગ કર્યું છે અને અતુલ પુરોહિત જે યુનાઇટેડ વેના ગરબાના ગાયક કલાકાર છે તેમનો પણ ઉપયોગ કરે છે આજે મેં સવારે અતુલ પુરોહિત દાદાને ફોન કર્યો છે અને મેં તેમને પણ કીધું છે કે તમે હનુમાનજીના ભગત છો માતાજીની આરાધના કરો છો આવા અશ્લીલ અર્ધનગ્ન હાલતમાં યુવતીઓને વિદેશથી લાવીને ફેરવતા હોય ને એવા પ્રોગ્રામમાં તમે ગરબા કરશો તો તમારી પચાસ વર્ષની જે ઇજ્જત છે તે જતી રહેશે અતુલભાઈએ કીધું છે કે હું વાત કરીશ અને એવું હશે તો હું પ્રોગ્રામ કેન્સલ કરીશ એટલે અતુલ પૂરો એટલા ગરબાના ટિકિટો લેતા પહેલાં વિચારજો કદાચ આયોજન ના થાય ને અમે જો કોર્ટનો સહારો લઈશું તો આ પ્રોગ્રામની જે શરતોને આધીન પરમિશન છે તે બી રદ કરાવીશું બી જવાના છો હા અને પરમિશન રદ કરાવવા માટે અમે કરીશું કારણ કે આ રીતનું ગંદુ કલ્ચર વડોદરામાં નથી નવલકી આમ પણ ગેંગ રેપ બળાત્કાર ભૂતકાળમાં થઈ ચૂક્યા છે તેવું સ્થળ છે અને હવા સ્થળ પર આવું થાય કોઈની દીકરી સાથે ખરાબ ઘટના ઘટે તો આયોજક જવાબદારી લેવાના છે આયોજકને તો કરોડો રૂપિયા કમાવવા માટેનું એક સાધન ટેસ્ટ ઓફ વડોદરાના નામે મળ્યું છે વડોદરામાં ખાવા પીવાની જગ્યાઓની કોઈ જ કમી નથી રાત્રી બજાર છે ભીમનાથ બજાર છે ફૂડ કોર્ટ છે નાગરવાલા સલાટવાળાથી લઈને ચોખંડી સુધી મકરપુરા સુધી બધે જ ખાણીપીણીની લારીઓ છે તો બસો રૂપિયા ટિકિટ લઈને કોઈ ખાવા માટે ના જાય એટલે આ ટેસ્ટ ઓફ વડોદરા ફૂડ ફેસ્ટિવલના નામે અર્ધનગ્ન બીભત્સ અશ્લીલ ચેન ચાળક હતી યુવતીઓને બોલાવીને લોકોને આકર્ષીને પૈસા કમાવાનું એક સાધન કરી દીધું છે દર્શક મિત્રો આ તા એડવોકેટ ભાવિન વ્યાસને સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતે વડોદરા ટેસ્ટ ઓફ વડોદરા દ્વારા જે આયોજકો છે એમના દ્વારા જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એનો એ વિરોધ કરશે અને જે રીતે આપણી સંસ્કારી નગરી સંસ્કારી નગરીને લાંછન પહોંચાડવાવાળા જે દ્રશ્ય છે ત્યાં પણ ગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યા છે જે વિદેશથી છોકરીઓ બોલાવવામાં આવ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને જે રીતે શરૂઆતથી જ આ હોર્ડિંગથી વિવાદમાં આવ્યું હતું ટેસ્ટ ઓફ વડોદરા વડોદરાના કોઈ ખોનો એવું બાકી નહીં રાખ્યું હતું આ લોકોએ હોર્ડિંગ મારવામાં એનો બી વિરોધ એડવોકેટ ભાવિન વ્યાસે કર્યો છે અને હવે ચીમકી આપી છે કે જો આવું જ ચાલશે તો કોર્ટનો સહારો પણ એ લેશે વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી સાથે હું કૌશલસ્પાર્ક ટુ ડે ન્યૂઝ માટે